કોઈ હરિધામા નામના ઋષિ, કોઈ ઉગ્રતપા નામના ઋષિ, કોઈ સત્યતપા નામના ઋષિ, કોઈ જાબાલી નામના ઋષિ, કોઈ કુશધ્વજ નામના ઋષિ, બધા ઋષિઓ છે. કોઈ રંગવેલી બનીને આવ્યું, કોઈ સુનંદા બનીને આવ્યું, કોઈ સુભદ્રા બનીને આવ્યું, કોઈ ચિત્રગંધા બનીને આવ્યું. આ ગોપીઓ ભગવાનની લીલા જોવા માટે આવી છે. એક પણ ગોપીનું નામ ભાગવતજીમાં નથી. આ બધા વ્રજલીલા નામના ગ્રંથમાં ગર્ગ સંહિતામાં નામ લખેલા છે. એવા માટે નામ નથી લખેલા કે ગોપીઓનો ભાવ જ એવો હતો કે ગોપીઓના નામ લઈ કે તો સુખદેવજી રાધામય થઈ જાય. એટલે એક પણ જગ્યાએ ગોપીનું નામ નથી, રાધાજીનું પણ નામ નથી, કારણ કે સુખદેવજીના ગુરુજી થાય છે. રાધા નામ માત્રેણ સમાધિ ષાઢ માસી જીમ ભવે. ખાલી રામ રાધા નામ માત્રથી છ મહિના સમાધિ લાગી જાય, અને સમાધિ લાગી જાય તો સાત દિવસમાંની મુક્તિ કેમ અપાવી. એટલે ભગવાને ચોરીની શરૂઆત કરી. એક ગોપી કહ્યું કે કનૈયો મારે ઘેર ચોરી કરે તો હું સમજું, અને એ ચોરી કરવા માટે કનૈયાએ એ ગોપીના ઘરે જ આશરો લીધો. અને ગોપીના ઘરે સૌથી ઉપર મટકીઓ લાગેલી હતી, મટકીઓમાં ચારે બાજુ ઘંટડીઓ લાગેલી હતી. કોઈ મટકીને અડે તો ઘંટડી વાગી જાય. અને ભગવાને ઘંટડીને કહ્યું કે તારે વગડવાનું છે નહીં. ઘંટડીએ હા પાડી. ભગવાને બહુ એ છીકું ઊંચું હતું એટલે છ લોકો, પાંચ ચાર ત્રણ બે, ને એના ઉપર કૃષ્ણ ચડી ગયા. અને પછી ભગવાને બધાને માખણ ખવડાવ્યું. પ્રમુખ છેલ્લે ચાખવા ગયા, બધા કે બહુ સારું માખણ થયો, કાના ચાખતો ખરો. કાનો ચાખવા ગયો અને ઘંટડીઓ વાગવા માંડી. આખી ટોળકી છટકી ગઈ, કૃષ્ણ એક લટકી ગયા છીકા ઉપર. ગોપીએ હાથમાં લાકડીને કીધું કે હવે તારી ખબર, નીચે ઉતર, તને પકડવા માંગતી હતી ક્યારની. આખા ગામમાં ચોરીઓ કરે આજ તારી ખબર, તારી મા માનતી નથી ને કે મારો કાનો ન હોય, મારો કાનો ન હોય, આજ બતાવું તારી માને. વ્રજલીલા નામના ગ્રંથમાં લખેલું છે કે એ ગોપીનું નામ પ્રભાવતી હતું. પૂજ્ય બ્રહ્મલીન ડોંગરેજી મહારાજ પ્રભાવતીને બહુ યાદ કરતા, જેનો પ્રભાવ બહુ જબરદસ્ત હતો. પ્રભાવ બતાવો તો ભગવાનની સામે, ભગવાન લટકતા લટકતા બધાને સંદેશો આપવા માંગે કે ખરા સમયે કોઈ કામ નહીં આવે. આ મિત્રો બધા છટકી ગયા, ભગવાનને લટકાવી જતા રહ્યા. જ્યારે મુશ્કેલીનો સમય હોય ત્યારે કાનો એકલો જોયો એ છીકા ઉપર, એમને ટીંગાઈ રહ્યો અને ઘંટડીને ફરિયાદ કરી કે શા માટે તમે વગડ્યા છો. ઘંટીએ કહ્યું કે અમે વગડેત નહીં, પણ જ્યાં સુધી પ્રભુ તમારા ભક્તો આરોપતા હતા ત્યાં સુધી હું કંઈ બોલી નહીં, પણ આજે તમે આરોપતા હોય જ્યાં મારા ઠાકોરજી આરોગે ને ઘંટડી વાગે ને એવું બને, તમે આરોગવાના હતા ને એટલે મેં મારો અવાજ કર્યો. મંદિરમાં ભોગ લાગે ત્યારે ઘંટી વાગે જ, એટલે તમને ભોગ લાગે પ્રભુ પહેલાં મારે વાગવું જ પડે, એટલે ઘંટડીએ અવાજ કર્યો છે. ભગવાનને પકડીને લઈ ગયા છે પ્રભાવતી, પણ વચ્ચે રસ્તામાં એવો હાથ પકડ્યો છે, કાનો કે છોડ, કાનો કે છોડ. પણ જેવા જ છોડવાની વાત કરી, એમાં કોઈ વડી લેવાને વાહો ફરવા માટે ગયા છે, ક્યાં તો હાથ છોડાવી નાખ્યો. એના દીકરાનો હાથ હાથ દીધો ને જ્યાં ત્યાં પહોંચ્યા ને ક્યાં તો ખબર પડી કે આ તો મારો જ દીકરો છે. અને કાનાએ તમામ ગોપીઓને ખૂબ હેરાન કરી છે. કોઈ ગોપીઓના ચોટલા એના પતિની દાઢી સાથે બાંધે, ગોપી સવારમાં ઉતાવળી હોય ને કામ કરવા માટે દોડે દોડે ગયા, એ દાઢી બાંધેલી હોય ચોટલા સાથે, એના પતિના દાઢીના વાળે ખેંચાઈ જાય. સવારના પોરમાં એનો પતિ એને મારતો હોય ને કાનો અંગૂઠા બતાવતો હોય. લે કોઈ ગોપી છીકા ઉપર પાણી ભરીને રાખે, એના પર તપેલી રાખે, ભગવાન કૃષ્ણ એમાંથી એક નાડી પધરાવી, એમાંથી પાણી ખેંચી આખી મટકી તોડીને કૃષ્ણ જતા રહે છે. ભગવાન કોઈના ઘરમાંથી માખણ ચોરી જાય, ક્યાંકથી મટકા ચોરી જાય, ગોપીઓ પાણી ભરીને આવતી હોય ને તો કાનો રસ્તામાં ઊભો રહે, અને એનો મારક રોગે ત્યારે ગોપીઓ કહે કે કાના અમને જવા તો દે, મારક આપ, મારી માથે પાણાની પાણીનું બેડું છે અને પગમાં અમને કાંટા વાગે છે, તું જવા દે. કૃષ્ણ વારંવાર રસ્તા રોકે છે અને ગોપીઓ કહે છે કે કાના મારકડો ના રોક અમને ભાર લાગે છે. ખૂબ વાગે છે મારી ગાગ.
સુધના કટો હેરાન કરવા માટે નહીં પણ ગોપીઓને બોધ આપવા માટે આત્મકલ્યાણ માટે અંદર ટટોલ રોજ માટે આના આ કામ આ ક્યારેક ક્યારેક સાત સાત દિવસ ની ભાગવત કથા આવે ને એ ત્યારે સમજવાનું કનૈયો આપણે રોકે છે રોજ ની તડામાર દોડી સવારમાં ઉઠીને પૈસા ક્યાં કમાવા સવારમાં ઉઠીને ફલાણા માણસને ક્યારે મળવું ફલાણા ઉઠીને પ્રતિષ્ઠા ક્યાં કમાવી સવારમાં ઉઠીને ફલાણું કેમ કરવું આમાં દોડધામમાં ભગવાન બ્રેક મારે આ સાત દિવસ ગાગિયા પરિવારને કનૈયાએ રોકી રાખ્યો છે કે જતા નહીં કંઈ ઉભા રહ્યો તડકામાં ઉભા રહ્યો ખબર પડે આત્મ તત્વને જોવા માટે અંદર ઇન્ડોર થાવ બહુ આઉટડોર થયા છો આઉટડોર હવે બંધ કરો ને ઇન્ડોર સાત દિવસ માટે પોતાનું કલ્યાણ કરવા માટે આત્મકલ્યાણ માટે આજ સુધી માણસ બીજા માટે જીવે છે ક્યારેક પત્ની માટે જીવે ક્યારેક દીકરાઓ માટે જીવે ક્યારેક મા બાપ માટે જીવે ક્યારેક જ્ઞાતિ માટે જીવે ક્યારેક સમાજ માટે જીવે ક્યારેક દેશ માટે જીવે પણ આત્મકલ્યાણ માટે કેટલા જીવે કોઈ નહીં આ સાત દિવસ મોકો આપ્યો ગાગિયા પરિવારને તમારા પોતાનું આત્મકલ્યાણ કરો તમે એક આસન ઉપર બેસી માં ગેલની ગોદમાં ગોવિંદના ગુણગાન ગાવ એ પદ્ધતિ બતાવી છે એટલે કાનો મારગડો રોકે છે આધ્યાત્મિક અર્થ છે કોઈ સામાન્ય કાનો મારક રોકીને ગોપીઓને પજીવે નહીં આત્મકલ્યાણમાં પ્રવૃત્ત કર્યા જે દ્વારિકાધીશે તમને સાત દિવસ રોકી દીધા કનૈયાએ આ ગોપીઓને પજવી છે ને એ જ ગોપીઓ ફરિયાદ લઈને માં યશોદા પાસે ગઈ છે ચકોર છે નળંદી ક
કઠોર છે એ દિલડો વ્યાકુળ વ્યાકુળ થા લાગે છે યમને વાલો લાગે છે યમને વાલો લાગે છે બધી ગોપીઓ આવીને ફરિયાદ કરી છે માને કે માં તારો કાનો અમને બહુ હેરાન કરે છે અમારા મટકીઓ તોડે છે એ તો જવા દો પણ તમારો કાનો વત્સાન મુંચન વાછડાઓને છોડી મૂકે છે મુંચન એટલે છોડી મૂકવા ક્વચિત ક્યારેક ક્યારેક રોજ આવું કરે છે કાનો માએ ફરિયાદ કરી ગોપીઓને સામે કે નાના ક્વચિત ક્યારેક અસમય હો પણ ક્યારે છોડી મૂકે અત્યારે ત્રણ સાડા ત્રણ ચાર વાગે છોડી મૂકે અને પછી પાંચ છ વાગે ધોવા જાય ત્યાં કંઈ ન મળે અને આ વાછડા છોડી નાખવાની પદ્ધતિ હતી ભગવાને એવા માટે વાછડાઓ છોડી મૂક્યા હતા કે વાસ્તવિકમાં એ દૂધનો અધિકારી એ ગાયનો વાછડો છે ને આપણે વાછડાને સાઈડમાં રાખી ને આખું દૂધ દોઈ લઈએ છીએ એ ખરેખર વાસ્તવિકમાં પાપ છે કૃષ્ણએ સમજાવ્યું કે વાછડા પૂરેપૂરું દૂધ પી લઈને પુષ્ટ થાય ને એ પૂરેપૂરું દૂધ થઈને પુષ્ટ થાય ને એ વાછડામાંથી જ્યારે નંદી બને ને ત્યારે એની ઓલાદ ગાયો કે એના સંતાનો બહુ સારા થાય અત્યારે નંદીઓ પણ સારા નથી બનતા એની પાછળનું કારણ કે પૂરતું ગાયનું દૂધ પીવડાવવા નથી આવતું અને સાચો અધિકારી એ છે વત્સાન મુંચન ભગવાન વાછડાઓને છોડી મૂકતા એ વાછડાને પુષ્ટ કરવા માટે પૂરતું દૂધ પીવડાવવા માટે કહ્યું કે તમે એના ઉપર ગુસ્સો કરો ક્રોશ તો કે સંજાત હાસ અમે એના ઉપર ક્રોધ કરીએ તો તમારો દીકરો હસવા માંડે કહ્યું કે સ્તેયમ સ્વાદવત યથ દધીપય ઈ ચોરી જાય અમારે અહીંયાથી દહીં દૂધ માખણ એ સુધા કે મારે ઘરે ઓછું છે તમારે અહીંયાથી ચોરે પણ ભગવાને ચોર્યું તો એમ કે જેને અહીંયા વધારો હોય ને એ વધારો હોય એ ભગવાને આખી વ્યવસ્થા બનાવી હતી જેની પાસે દહીંનો દૂધનો વધારો હોય માખણનો વધારો એ લઈને ગરીબ માણસો સુધી ન પહોંચે ને ત્યાં સુધી પહોંચાડ્યું સૌથી મોટી મોટો યજ્ઞ કર્યો છે ચોરીના બદલામાં આપણે યજ્ઞ એવા માટે કરીએ છીએ યજ્ઞ એટલે સૂક્ષ્મ જીવાતો સુધી તમારે ઘીનો ખોરાક પહોંચાડવો સૂક્ષ્મ જીવો છે એ ગંધથી સુગંધથી સુગંધથી ખોરાક લેતા હોય અને એ સુગંધથી ખોરાક લેતા હોય તમે યજ્ઞમાં ઘી હોમો ને એનો ધુવાડો જ્યાં સુધી જાય ત્યાં સુધીના લોકોને પવિત્ર કરે છે અને એ લોકોને તમારે ઘી આમ ખવડાવવું હોય તો એક કિલો પાંચ સાત લોકોને ખવડાવી શકો પણ એક કિલો ઘી કદાચ હોમવામાં આવે યજ્ઞમાં તો હજારો કરોડો અસંખ્ય સૂક્ષ્મ જીવાતમાં સુધી ગંધરૂપી ખોરાક પહોંચે એ જ યજ્ઞ તમે કરો યજ્ઞની અંદર તલ હોમો તલમાંથી 70% ઓઝોન તલ બળે એટલે 70% ઓઝોન નીકળે એમાંથી આ સૂર્યનો તાપ ને આપણી વચ્ચેનું અંતર છે એ ઓઝોનના પડના કારણે છે બાકી આપણે સીધા કાળા થઈ જાય આ યજ્ઞ ન થતા હોય આપણે એમ દે કે યજ્ઞ થાય અને યજ્ઞથી કંઈ વરસાદ આવે યજ્ઞાદ ભવતિ પર્જન્ય શ્રીમદ ભગવદ્ ગીતા યજ્ઞ ભારતમાં જ થાય ચેરાપુંજીમાં એક યજ્ઞ ન થતો સૌથી વધારે વરસાદ ક્યાં કેમ થાય બીજા ઘણા દેશોમાં યજ્ઞ ન થતો તો વરસાદ કેમ થાય ત્યારે કહેવાની ઈચ્છા થાય કે ક્યારેક રસોડામાં જોઈ આવો એવડું મોટું શાકનું તપેલું હોય 50,000 લોકોનું શાક બનાવવામાં આવે એનો વઘાર નાના તપેલામાં જ કરવામાં આવે એ કંઈ મોટા તપેલામાં વઘાર કરવામાં ન આવે એ દાળ બનાવે તો દાળ બધામાં રાખ્યો એનો વઘાર તપેલીમાં જ કરવામાં આવે એ તપેલીમાં કરેલો વઘાર જ્યારે મોટા ટોપમાં પધરાવવામાં આવે ને એટલે એમાંથી 50,000 લોકોની દાળ થઈ જાય એમ યજ્ઞકુંડ નાનો એવડો હોય ને એમાં આહુતિ આપવામાં આવે ને તો એ બધામાં ધુમ્મસ જાય ચટણીની ભૂકી મરચાની ભૂકી તમે યજ્ઞકુંડમાં હોમો જ્યાં સુધી ધુવાડો જાય ઉધરસ આવવા માંડે
તો એનો મતલબ છે ધુવાડો જ્યાં સુધી જાય ત્યાં સુધી ઉધરસ એની અસર થાય, તો ચટણીની ભૂકી હોમો એમ તમે ઘી પણ હોમો ને એ ઓક્સિજન ત્યાં સુધી જાય. ભવિષ્યમાં ઇંગ્લેન્ડ અમેરિકાને યુરોપને પણ યજ્ઞ ન કરવા પડે તો કહેજો મને, કારણ કે દરેક જગ્યાએ આ પ્રદૂષણ એટલું બધું ફેલાણું છે. એક ગાયનું ઘી જ એવું છે જેમાંથી ઓક્સિજન નીકળે છે, બાકી તમામના ઘીમાંથી કાર્બન ડાયોક્સાઇડ નીકળે છે. એ પછી ભેંસનું ઘી કેમ ન હોય? ઓક્સિજન મેળવવું તો ફરજિયાત ગાયના ઘીના દીવા કરવા જ પડશે. આપણે એમ થાય ને માતાજી અખંડ દીવો શા માટે કરીને આ બાળવાની શું જરૂરિયાત? ભવિષ્યમાં ઇંગ્લેન્ડને યુરોપને અમેરિકાને પણ કરવા પડશે દીવાઓ, કારણ કે તમે ફ્રીજ ચાલુ કરો, ફ્રીજ ખોલો, કાર્બન ડાયોક્સાઇડ નીકળે. તમે એસી ચાલુ કરો, કાર્બન ડાયોક્સાઇડ નીકળે. ક્યાં બચીને જશો? વેફરના પેકેટ ખોલો, કાર્બન ડાયોક્સાઇડ નીકળે. આ એક પણ જગ્યાએ પ્રદૂષણ, પ્રદૂષણ એટલી ગાડી, એટલા વાહનો, એમાં પ્રદૂષણ ફેલાવવામાં તમારે ઓક્સિજન જોઈએ ત્યારે ફરજિયાત તમારે ઘરે ગાયના ઘીવા, ઘીના દીવા પ્રગટાવવા જ પડશે. ઓક્સિજન મળશે નહીં તમને શુદ્ધ ગાયના ઘી વિના. તમે જે જવ ને હોમો છો, જવ એટલા બધા સાત્વિક આવે કે જવની રોટલી બનાવીને ખાવ તો તમને એક જોકું ન આવે. આમાં તો આજ મોહનથાળ તમારો જોઈને આવ્યો, મેં કીધું આ મોહનથાળ ને ખાઈ ગયા, પછી 3 થી 6 માં આમ જ થાય ને ભાઈ, આ ભાર આવી ગયો પેટમાં. બપોર પહેલાની કથા ને બપોર પછીની કથા મારે થોડુંક ઉત્તેજક રીતે બોલવું પડે, આક્રમકતા સાથે. બાકી તો હું ધીમે ધીમે બોલું. કાનો ચોરી કરવા જાય કે તમે આમ થઈ ગયા હોય? મારે ફરજિયાત તમને જાગતે રહો, જે જાગ્યા એ જ સાચા ગાગ્યા. એટલે જગાડવા માટે મારે તમને વારંવાર તમને કેવું પડે, જાગતા રહ્યો, જાગતા રહ્યો. એ જવની રોટલી ખાવ તો એની વિકૃતિ ન હોય, બાકી તમામ અન્નની વિકૃતિ છે. એ બાજરો હોય, જુવાર હોય, ઘઉં હોય, ગમે તે લ્યો, એની અંદર વિકૃતિ છે. એટલે જ જ્યારે પૂજા પાઠ કે યજ્ઞ કે કરીએ ત્યારે ઉપવાસ રાખવાનો નિયમ એવા માટે છે. અન્ન ખાઈ લ્યો પછી તમે કંઈ કરી ન શકો. માણસે 3 ઉપવાસ ફરજિયાત કરવા પડે, ડાયાબિટીસ હોય કે ગાંડાબિટીસ હોય, ફરજિયાત 3 ઉપવાસ કરવા જ પડે. એક રામનવમી, એક જન્માષ્ટમી ને એક શિવરાત્રિ ફરજિયાત રહેવી જ પડે. એક ચૈત્ર મહિનામાં આવે રામનવમી એટલે ઉનાળુ, એક શિવરાત્રી આવે એ શિયાળામાં આવે એટલે શિયાળાની ઋતુમાં એક વખત નિરાહાર આખું શરીર. 3 ઋતુ આવે આપણી મુખ્ય, શિયાળો, ઉનાળુ ને ચોમાસું. એ ત્રણેયમાં તમારું શરીર એકદમ ખાલી હોવું જોઈએ, પેટની અંદર કંઈ જવું જ ન જોઈએ. એક ઉનાળો, એક શિયાળો એટલે શિવરાત્રિ, ઉનાળો એટલે રામનવમી, અને જન્માષ્ટમી એટલે વરસાદ. શ્રાવણ મહિનામાં ભરપૂર વરસાદ હોય ત્યારે 3 વખત પેટ ખાલી રાખવું પડે. અને જો આ પેટ ખાલી ન રાખો, શ્રાવણ મહિનામાં બધા ઉપવાસ એવા માટે કરે કે શ્રાવણ મહિનામાં જે વરસાદ થયો એનાથી તમામ શાકભાજી ઝેરી થઈ ગયા હોય. શાકભાજી શ્રાવણ મહિનામાં ન ખવાય, કેટલું મોટું સાયન્સ આપ્યું. આ વખતે જેને સૌથી મોટો એવોર્ડ મળ્યો મેડિસિનનો, અને આ મેડિસિનનો એવોર્ડ લેનાર છે, એને પૂછ્યું કે ભાઈ સામાથી આને એવોર્ડ મળ્યો, તો બધાએ કીધું કે આને આ વખતે જે એવોર્ડ મળ્યો ને, એ એવોર્ડ મળવાનું કારણ એક જ છે કે એણે ઓટોફાગી નામનું સંશોધન કર્યું. આપણે એમ થાય કે આ ઓટોફાગી શું હશે, ત્યારે ખબર પડી કે આ ઓટોફાગી એટલે બીજું કોઈ નહીં, મહિનામાં 1 દિવસ 2 દિવસ ઉપવાસ કરવા. આ 2017નો મેડિસિન નોબેલ પ્રાઇઝ જેને મળ્યો એ જાપાનનો વૈજ્ઞાનિક છે, જેનું નામ છે ડોક્ટર યોશિનોરી ઓસુમીને. શેમાંથી આને એવોર્ડ મળ્યો? તો કે એને એવોર્ડ મળ્યો છે ઓટોફાગી, કોષીય રિસાયકલિંગ. તમારા શરીરમાં તમે જમે રાખો બહુ તો પ્રોટીન ભરાઈ જાય, એનાથી તમારા શરીરનો અમુક ભાગ ડેમેજ થઈ જાય, એમાંથી કીટાણુ ઉત્પન્ન થાય. એ મહિનામાં 2 વખત તમે તમારું પેટ ખાલી રાખો ને તો અંદરના અંદરના કીટાણુ એને ખાઈ જાય, અને અંદરને અંદર કેન્સરના કોઈ પણ કીટાણુ તમને થાય નહીં. કેન્સર ન થવા દેવું હોય તો મહિનામાં 2 ઉપવાસ કરવા પડે. આ પદ્ધતિ આજનો ઓટોફાગી આપે છે જાપાનનો વૈજ્ઞાનિક, પણ આ જ પદ્ધતિ આપણે આપણા ઋષિઓએ મહિનામાં ઉપવાસ કરવાની આપી છે 11 રસ. એ 11 રસની આપણે કિંમત નથી. આ મેડિસિન નોબેલ પ્રાઇઝ મળ્યો તો બધે તાલીઓ પાડે. કહે છે કે તમારો કાનો સેયમ સ્વાદવત યથદ અધિપયઃ, એ ચોરી જાય અમારા માખણ, અમારા દૂધ. ભગવાને ક્રાંતિ કરી હતી, નબળા લોકો પાસે જે ન હોય એ નબળા લોકો પાસે પહોંચાડવું, સારા માણસો પાસેથી લઈને નબળા લોકો સુધી પહોંચાડવું, એનું નામ ભગવાને પદ્ધતિ. ત્યારે ભગવાને એક રીતે કૃતિ કરી, એવું નહીં આજે પણ કૃતિ કરે છે. હવે સમજો, આ ગાગિયા પરિવારે ભાગવત કથાનો એટલો ખર્ચ કર્યો તો આપણે બધા એમ કે આ ખર્ચ કરવાની કંઈ જરૂરિયાત નથી, એટલો બધો ખર્ચ થઈ ગયો. આ ખર્ચમાં જોજો ગાગિયા પરિવારે જે દ્રવ્ય કાઢ્યું ક્યાં સુધી પહોંચ્યું. ખાલી તમે એક માઇક્રો ઓબ્ઝર્વેશન કરજો, આ કૃષ્ણની લીલા કેટલા લોકોને આજીવિકા આપી. સૌથી પહેલાં મંડપવાળાને, આ મંડપમાં જેણે થાંભલાઓ લગાડ્યા હશે, જેણે મજૂરી કરીને આ ચડાવ્યા હશે, એ સામાન્ય માણસના ચૂલા સુધી પૈસો ગયો. બીજા નંબરનું, આ રસોડાની અંદર રસોઈ કામ કરવાવાળા લોકો છે, એ સામાન્ય મજૂર લોકો સુધી પૈસા ગયા છે.
એના પછી વિડીયો શૂટિંગ વાળા, એના પછી માઇક વાળા, એના પછી કથામાં સંગીત વાળા, ભૂદેવો, કથાકારો, શ્રોતાઓ, એને લઈ આવવા અને આવવા જવા માટેની રિક્ષાઓના સાધનો સુધી એને દ્રવ્ય મળ્યું છે. અરે આ પુષ્પ માળા વાળા સુધી જે ફૂલની માળા બનાવતો હોય ત્યાં સુધી તમારું દ્રવ્ય પહોંચ્યું છે. અરે ફ્રૂટ બનાવ ફ્રૂટ વેચનારો, સાવ રેકડી હલાવનારો, એના સુધી તમારું દ્રવ્ય પહોંચ્યું છે. તમારા બધા પાસે મોટા મોટા વ્યક્તિ પાસેથી કદાચ લાખ લાખ રૂપિયા નીકળી ગયા છે, તો સામાન્ય ગરીબ માણસોના ચૂલા આના પાછળ જાગ્યા છે, તો એ વાસ્તવિકમાં એ પુણ્યનું કર્મ છે. આજે આ કથાના માધ્યમથી પણ કૃષ્ણ એવી મોટી કૃતિ કરે છે. આ કૃષ્ણ એક જ એવી લીલા કરીને ગયા કે આજે વર્ષો 5,500 વર્ષ પછી પણ એની લીલા માત્રથી ઘણા લોકોની આજીવિકાઓ મળે છે. આખા ડિવાઈડ કરી દીધા, પૈસા ડિવાઈડ કરવાનું કાનાએ, ત્યારે મોટા માણસો પાસેથી માખણ લઈને નાના માણસો સુધી ચોરી કરીને પણ નાના માણસો સુધી, ગરીબ માણસો સુધી માખણ પહોંચાડ્યું. તમારો બાળક બલિષ્ઠ હોવો જોઈએ. એટલે ભગવાને આ ચોરી કરી, એટલે સ્તેયમ સ્વાદવત યથ દધી પય કલ્પિતે સ્તેય યોગે હિ, સ્તેય યોગે હિ, ચોરીને યોગ કીધો, ગજબ છે. હઠ યોગ હોય, રાજયોગ હોય, મંત્ર યોગ હોય, ચોરી યોગ, તો કે હા, કારણ કે બાય ધી કૃષ્ણા ફોર ધી કૃષ્ણા ઓફ ધી કૃષ્ણા, બધું કૃષ્ણ માટે છે, બધું કૃષ્ણ દ્વારા છે, બધું કૃષ્ણનું છે. પોતાના ને પોતાનું હોય ને પોતે લઈ તો એને ચોરી ન કહેવાય. અને કહે છે કે ખાલી એવું નહીં, મરકાન ભોક્ષણ સવિ વૈ વજતી સ ચેત, તમારો દીકરો એમ ખાલી પોતે ખાય એમ નહીં, મિત્રોને ખવડાય એમ નહીં, વાંદરાઓને ખવડાવે. કહે કે આપણા ગામમાં એક મહાત્માઓ આવ્યા છે, લાવો તમારું માખણ. ગોપીઓ કે મેં માખણના એને મટકાઓ આપ્યો તો એ રૂમમાં જતો રહે લઈને. અમે રૂમ ખોલીને જોઈ કે તો વાંદરાઓને ખવડાવું તો માખણ તમારો કાન. અમે કહ્યું કે આને મહાત્મા કહેવાય, ત્યારે એને કહ્યું કે રામા અવતારમાં આને ભગવાનનું કામ કર્યું, જે ભગવાનનું કામ કરી બધાય મહાત્મા છે. મારી દ્રષ્ટિએ તો આ વાંદરાઓ પણ મહાત્મા છે, જેને રામા અવતારમાં ભગવાન માટે કામ કર્યું. આ દંડકારણ્યથી મહાત્મા આવ્યા છે, આ અયોધ્યાથી આવ્યા છે, વાંદરાઓની એવી ઓળખાણ કરાવે એવો તમારો દીકરો. દ્રવ્ય અલાભે અમારા ઘરમાં આવે ને જો એને માખણ ન મળે ને તો સગૃહ કુપિતો, રાડો નાખે મારી ઉપર, હમણાં સળગાવી દઉં તમારું ઘર. અમે કહીએ કે શા માટે સળગાવે છે, ત્યારે એને કે જેના ઘરમાં માખણ ન હોય ને એનો મતલબ કે એના ઘરમાં ગાય ન હોય, ને જેના ઘરમાં ગાય ન હોય ને એનું ઘર સ્મશાન જેવું કહેવાય, સળગાવી જ દેવાય. એટલે તમારે ઘરે આવીને સળગાવી દઉં. યાતિ ઉપક્રોશ્ય તોકાન, અમારા બાળકો જાગેલા હોય તો એને સુવડા, સુવડેલા સૂતેલા હોય ને જગાડી દે, અને જાગતા હોય ને ચીટલા ભરીને રડાવે છે. અને આ તમારો દીકરો અમને પજવે છે, આખી ફરિયાદો કરી, પણ એ ફરિયાદો કરતા કૃષ્ણની રોજ રોજ ફરિયાદો આવે છે. અને એક દિવસ આ ગોપ બાળકો અને બલરામજીને બધા સાથે રમતા હતા, રમતા રમતા ભગવાને માટી હાથમાં લઈ પોતાના મુખમાં પધરાવી, અને ભગવાને જેવી માટી ખાધી એટલે તમામ બાળકોએ જઈને ફરિયાદ કરી કે યશોદા તારા દીકરાએ માટી ખાધી છે. અને બલરામજીએ પણ આ ફરિયાદ કરી, જ્યારે કૃષ્ણને બોલાવ્યા કે કૃષ્ણ સાચું બોલ, તે માટી ખાધી, ત્યારે કૃષ્ણે કીધું નાહમ ભક્ષિતવાન અંબ સર્વે મિથ્યા અભિસંસિનઃ, બધા ખોટું બોલે છે માં, મેં માટી નથી ખાધી. અને માં એને જ કહેવાય માતી ઇતિ માતા, જે એના દીકરાઓના એના સંતાનોના યથાર્થ રૂપને જાણે એનું નામ માં કહેવાય. અને માં વાસ્તવિકમાં જાણી જાય, અને પ્રત્યક્ષ પ્રમાણને માં કે હું માનું, બધા કે એમ નહીં તારું મુખ બતાવ, આ જ તારું મુખ મારે જોવું છે. અને એ મુખ બતાવવા માટે કનૈયાને મુખ ખોલવાનું કહ્યું કે બતાવ, જો યદી સત્ય ગિરહ તરહી સમક્ષમ પશ્ય મે મુખમ, જો તું સાચું જ બોલતો હોય તો બતાવ તારું મુખ. અને કનૈયાએ મુખ ખોલ્યું ને, ત્યાં તો મુખની અંદર આખું બ્રહ્માંડ દેખાઈ ગયું, તારાઓ દિશાઓ 68 તીર્થો દેખાઈ ગયા કનૈયાને. 68 તીર્થ ગંગા જમુના ચાંદ સૂરજ મુખ માહીજી, 68 તીર્થ ગંગા જમુના ચાંદ સૂરજ મુખ માહીજી, સૂરદાસ તબ પ્રભુ કી લીલા, સૂરદાસ તબ પ્રભુ કી લીલા, દેખી યશોદા મૈયા, દેખી યશોદા યતિ બુઝતાઈ રે, કનૈયા ને માટી ખાઈ રે, મોહન ને માટી ખાઈ રે, ગોવિંદ ને માટી ખાઈ રે. કનૈયા એ માટી ખાધી અને
આખું બ્રહ્માંડ ભગવાનના મુખમાં દેખાઈ ગયું. ઘણા લોકો આમાં શંકા કરે કે ભગવાન કઈ મુખ ખોલે ને બ્રહ્માંડ દેખાય. અરે દેખાય, આખું જગત દેખાય, દેખાય કેમ ન દેખાય? એક મોબાઈલમાં, એવડા મોબાઈલમાં ગૂગલમાં સર્ચ કરો તો વિશ્વનો કોઈ પણ ખૂણો દેખાય. જો ગૂગલમાં દેખાતું હોય તો મારા ગોવિંદના મુખમાં પણ દેખાય. મને એવું લાગે ગૂગલની શોધ કનૈયામાંથી થઈ હશે. કનૈયાનું એવડું મુખ ને એમાં બધું દેખાતું હોય તો 100% ગૂગલે વિચાર કર્યો હશે કે આપણે પણ ગૂગલના એવું એક માધ્યમ બનાવીએ નેટનું કે એમાં આખું વિશ્વ દેખાય. અને આખું વિશ્વ દેખાય આનો એક સારાંશ એ છે કે જેવું મુખ ખોલ્યું હશે ને એ મુખની અંદર પરમાત્માએ બ્રહ્માંડ દેખાડ્યું એટલે એ સમયે માને થઈ ગયું કે શરીરની અંદર જ આખું બ્રહ્માંડ છે. યત પિંડે તદ બ્રહ્માંડે. આ શરીરની જે રચના છે એ બ્રહ્માંડ પ્રમાણે છે. શરીર ઉપર અસર થાય એટલે બ્રહ્માંડ ઉપર થાય, બ્રહ્માંડ ઉપર થાય એટલે શરીર ઉપર થાય. ચોમાસામાં તમે ઘરની અંદર બેઠા હોય તમને લઘુશંકા લાગે, શા માટે? બહાર બ્રહ્માંડ ઉપર અસર થાય છે, વરસાદ થાય છે, તમારા પિંડમાં અસર થાય. અત્યારે ગરમી છે, તમે ગમે એટલા એસી રાખો, આ કુલરો રાખો તો એ તમારા શરીર ઉપર એની અસર થવાની છે. કારણ કે યત બ્રહ્માંડે તત પિંડે, પિંડ અને બ્રહ્માંડ બે સરખા છે એ બતાવવા માટે ભગવાને મુખમાં બ્રહ્માંડના દર્શન. ખોલ દેખાવ કનૈયા તબ હમ નાહી માનત જી. મોહ ખોલ દેખાવ કનૈયા તબ હમ નાહી માનત જે. તબ પ્રભુ ને મુખ ખોલા વાસ્તવિકમાં કનૈયાએ માટી પણ ખાધી હતી, પણ કનૈયાએ ના પાડી તો આપણે ત્યાં કૃષ્ણ ખોટું બોલ્યા હશે. આ ભગવાનના મુખમાં બ્રહ્માંડના દર્શન કરાવવા એ હું તમને લેશ માત્ર પણ કોઈ ચમત્કાર બતાવવા માંગતો જ નથી. કૃષ્ણ ચમત્કારી પુરુષ છે જ નહીં. કૃષ્ણએ મુખ બતાવીને માને સાબિત કરી દીધું, માં આ શરીરની રચના છે એ બ્રહ્માંડની રચના છે. જે જે શરીર ઉપર થાય એ બ્રહ્માંડ ઉપર અસર થાય. આ શરીર ઉપર જે અસર થાય એ બ્રહ્માંડ ઉપર થાય. શરીરમાંથી જે નિર્માણ થઈ શકે બ્રહ્માંડમાંથી નિર્માણ થઈ શકે. આ બ્રહ્માંડ અને શરીર સેમ છે એ બતાવવા માટે દર્શન કરાવ્યું. ભગવાને માટી ખાધી હતી, પણ ભગવાન એ ખોટા પણ હતા નહીં. ભગવાન કહે કે મેં માટી નથી ખાધી, મેં આ પૃથ્વીનું એક નામ રસા છે, અને રસા છે તો હું ચાખવા માંગતો હતો કે આ પૃથ્વીમાં કેટલો રસ છે, એટલે મેં તો રસ ચાખવા માટે માટી પધરાવી મુખમાં. એનું બીજું કારણ હતું કે પૃથ્વી છે એ પૃથ્વીની અંદર રજોગુણ સૌથી વધારે છે, અને રજોગુણ કૃષ્ણને પણ લેવાનો હતો પોતાના જીવનમાં. દેવતાઓ હંમેશા સત્વગુણમાં જ હોય. દેવતાઓને સત્વગુણમાંથી રજોગુણમાં આવે તો સંતાનની ઉત્પત્તિ થાય. આજ સુધીની જેટલી માતાજીઓ છે, જેટલી દેવીઓ છે, એ દેવીઓના સંતાન વિશે તમે વાંચી લ્યો. ગિયેલ માતાજીના સંતાનો કોણ થયા તો એ કોઈને ખબર નથી. ખોડિયાર માને કેટલા દીકરાઓ થયા તો એના વિશે કોઈને જાણકારી નથી. જેના જેના જે ભગવતી દેવી નારા લક્ષ્મીજીના કેટલા દીકરાઓ થયા એના વિશે કોઈને જાણકારી નથી. માં સરસ્વતીને કેટલા પુત્રો થયા એના વિશે કોઈને જાણકારી નથી. વાસ્તવિકમાં આ સ્કંદ, આ ગણપતિ અને કાર્તિકેયજી પાર્વતીના પુત્ર જ નથી. કારણ કે એક પણ દેવીઓએ જન્મ નથી આપ્યો બાળકને. કારણ કે બાળકને જન્મ આપવા માટે રજોગુણ જોઈએ. રજોગુણ વિના બાળકને જન્મ ન મળે. સત્વગુણમાં દેવી દેવતાઓ છે એટલે બાળકોને જન્મ નથી આપતા. મને આમાંથી કોઈ કહી શકશે કે એક પણ ભગવાનને તમે મૂછવાળો ફોટો બતાવી દો? કૃષ્ણને મૂછવાળા કોઈ જોયા? કોઈ રામનો એક પણ ફોટો મૂછવાળો જોયો? રામને અને કૃષ્ણને મૂછ નહીં હોય એવું લાગે? અરે હતી મૂછો, પણ એક પણ જગ્યાએ ક્યાંય વર્ણન છે નહીં. વર્ણન એવા માટે નથી કે ભગવાન મૂછ વિનાના એવા માટે બતાવવામાં આવે. કૃષ્ણનો મોટો ફોટો જોઉ, મહાભારતના યુદ્ધની અંદર અર્જુનને કંઈ સલાહ આપતા હોય ને એવા કૃષ્ણનો ફોટો જોઉં તો અર્જુનને મૂછ દેખાશે, કૃષ્ણને નહીં દેખાય. એકવાર હોય તો સ્કીન ઉપર બતાવવામાં આવે. આ કૃષ્ણનો ફોટો છે, કૃષ્ણને મૂછ નથી. મહાભારતના યુદ્ધનું લઈ લ્યો તમે, અર્જુનને જ્યારે બોધ આપતા હોય ત્યારે પણ કૃષ્ણના મૂછ અને દાઢી નથી. એનો મતલબ શું? દાઢીને મૂછ નહીં હોય, પણ એ બતાવવા માંગે છે કે ભગવાન સત્વ ગુણવાળા છે. આ બહેનોને દાઢી અને મૂછ નથી આવતી એનો મતલબ છે કે સ્ત્રીઓમાં સૌથી વધારે સાત્વિકતા હોય.
અને સાત્વિકતાની નિશાની છે. તમે સાત્વિક છો એની ત્રણ વસ્તુથી ખબર પડી શકે તમે કેટલા સાત્વિક છો. એક, તમારી આંખમાંથી પાણી પડવા માંડે, તમે રડવા માંડો તો સમજવાનું તમે સાત્વિક છો. આપણે તો કઠણ પાણા જેવા બનીને બેઠા છે. નહીં હો, મારો હાવત, મારો દીકરો, મારો સિંહ રડે નહીં હો. આપણે દીકરાઓ છે તો દીકરીઓના કામ રડવાના, છોકરાના કામ, છોકરીઓના કામ રડવાના. તારે ન રડે, મારો દીકરો ન રડે, ન રડે, છેલ્લે એટેક આવીને ગોટો વળી જાય ત્યાં સુધી એનો દીકરો રડે નહીં. સિંહ થઈને બેઠો પણ ગોટો વળી જાય, ભાઈ રડે નહીં. રડવાની નિશાની સાત્વિકતાની નિશાની છે. એ જ રડી શકે. વો ગાના ગાયેગા, જે પ્રેમ કરે ને એ ગાઈ શકે ને ગાઈ શકી રોઈ શકે. આ રોવું એ રોવાની નિશાની સાત્વિકતાની નિશાની છે. તમે તમારા જીવનમાં રડી નથી શકતા તો સમજવાનું તમે સાત્વિક નથી. તમારા શરીરમાં સાત્વિકતા પ્રવેશ કરે એટલે ત્રણ વિકાર આવે. શિવ પુરાણ, તમે સાત્વિક તમારી અંદર વિચારો આવે એટલે ત્રણ વસ્તુ થાય. તમારા અંદર કોઈ એવી વાત તમે સાંભળી લ્યો, તમારા શરીરમાં સાત્વિકતા આવે એટલે પહેલા વહેલા એ નેત્ર વિકાર આવે, આંખમાંથી આંસુ પડવા માંડે. ક્યારેક ક્યારેક તમે અમુક વાત સાંભળતા હોય, અમુક પ્રસંગ સાંભળતા હોય, તમારી આંખમાંથી પાણી પડી જાય, સમજવાનું કે તમારી અંદર સાત્વિકતા પ્રવેશી ગઈ. સાત્વિકતાની બીજી નિશાની છે, તમારા શરીરમાં બધી 3.5 કરોડ રૂવાટીઓ છે, છિદ્ર છે 3.5 કરોડ શરીરમાં. તમારી બધી રૂવાટી ઊભી થઈ અમુક વાત સાંભળીને સમજી લેવાનું કે તમારા શરીરમાં સાત્વિકતા પ્રવેશી ગઈ. સાત્વિકતા પ્રવેશવાનું બીજું પ્રમાણ. અને ત્રીજું પ્રમાણ, તમારી આંખમાંથી આંસુ ન પડે, તમારા શરીરમાં રૂવાટી ઊભી ન થાય, તમારો કંઠ રૂંધાઈ જાય, બોલવા જાવ ને બોલી ન શકો, કંઠ ભરાઈ જાય, ત્યારે એ કંઠ વિકાર આવે ત્યારે સમજવાનું સાત્વિકતા તમારી અંદર આવી ગઈ. જ્યારે અમુક માણસો સાત્વિકતાથી નાઈ બેસે ને ત્યારે એની રૂવાટીઓ ઊભી થઈ જાય, ગદગદ આંખમાંથી પાણી પાડવા માંડે, ગદગદ એનો કંઠ થઈ જાય, બોલી ન શકે, ત્યારે સમજવાનું કે આ માણસમાં સાત્વિકતા આવી ગઈ છે. આ સાત્વિકતાની નિશાની છે. અને આ સાત્વિકતાની નિશાની અનું વર્ણન હું એવા માટે કરવા માંગુ છું કે સાત્વિકતા જીવનમાં કેળવજો. આ બેનો કથામાં 3-3 કલાક બેસી શકે. 3 કલાક કીર્તન કરવું હોય તો બેનો કીર્તન ગાય 3 કલાક, બાકી પુરુષોને 3 કલાક કીર્તનનું કહે તો ગાઈ ન શકે. સાત્વિકતા નથી આપણામાં, સાત્વિકતા નથી, નિશાની છે આ મૂછ અને દાઢી. આપણામાં વધારે પડતો તામસ અને રજોગુણ છે. બે જ દેવતાઓને દાઢી અને મૂછ છે, એમાં એક છે ભોળાનાથ અને એક છે બ્રહ્માજી. બ્રહ્માજીને સફેદ દાઢી છે, એ બતાવવા માગે છે આખી સૃષ્ટિને ઉત્પન્ન કરવી હોય. બ્રહ્માજી આખી સૃષ્ટિને ઉત્પન્ન કરી છે, ઉત્પન્ન કરવી હોય આખી સૃષ્ટિને તો રજોગુણ જોઈએ. એટલે ભગવાન બ્રહ્માજીની દાઢી છે એ સફેદ છે, એ રજોગુણનું પ્રતીક છે. ભગવાન ભોળાનાથમાં દાઢી છે, એ આખા દુનિયાનો સંહાર ભોળાનાથ કરે છે. સંહાર શક્તિ તામસ તત્વ હોય તો થાય. શિવજીમાં તામસ તત્વ છે બતાવવા માટે દાઢી અને મૂછ છે. અને રામ અને કૃષ્ણને દાઢી અને મૂછ નથી, એની પાછળનું કારણ છે કે રામ અને કૃષ્ણ સંપૂર્ણ સાત્વિક છે એ બતાવવા માટે. બાકીને દાઢી મૂછ નહીં હોય એવું નથી, સંપૂર્ણ દાઢી મૂછ એને છે, એનો દાઢી મૂછ નથી. એટલે રામ અને કૃષ્ણ સંપૂર્ણ સાત્વિક છે એ બતાવવા માટે. ભગવાનની અંદર સાત્વિકતા હતી. ભગવાન કે મારે આગળ તો આટલી 16108 રાણી કરવી, એક એક રાણીથી 10-10 સંતાનો કરવા, મારે ગૃહસ્થાશ્રમ મોટો બનાવવો છે તો મારી અંદર રજોગુણ હોવો જ જોઈએ. અને રજોગુણ સૌથી વધારે ધરતીની અંદર છે, મારે ધરતીની માટી પધરાવી જોઈએ. એટલે માટી ભગવાને મુખમાં પધરાવી. એક ત્રીજો ગુણ બતાવું, સૌથી વધારે તમે તમારા માખણવાળા હાથ થઈ જાય તો, ચીકણા થઈ જાય તો તમે શું કરો ભાઈ? ગાગિયા પરિવાર, તમને પ્રશ્ન છે, તમારા હાથ ચીકાસવાળા થઈ જાય તમે શું કરો? હાથ માટીથી ધો. અત્યારે ભલે સાબુથી ધોતા હોય પણ ત્યારે તમે માટીથી ધો. આ હાથ ચીકણા થયા હોય તો માટીથી ધોવા પડે. કનૈયો કહે માખણ ખાઈ ખાઈને મારું મુખ ચીકણું થઈ ગયું, એટલે માટી મેં મુખમાં પધરાવી, કે આ ચીકાશ દૂર કરવા માટે. એટલે ભગવાને માટી મુખમાં પધરાવી. લૌકિક કારણ, હવે થોડુંક અલૌકિક કારણ આપી દઉં. ધરતીની અંદર ક્ષમાનો ગુણ છે. આપણે રોજ માટે ધરતી ઉપર લઘુશંકા કરીએ, મળમૂત્રનો ત્યાગ કરીએ, જમીન ઉપર રોજ પગ મૂકીએ, ધરતી માને ગદડીએ, એમાંથી પેટ્રોલ કાઢી લઈએ, ડીઝલ કાઢી લઈએ, એમાંથી આપણે તમામ વસ્તુ કાઢી લીધી, આયરન, કોપરન, જમીનમાંથી કંઈ છોડ્યું જ નથી આપણે, બધું જમીનમાંથી ખેંચી લીધું. અને રોજ સવારમાં ઉઠીને ખાલી પ્રાર્થના કરી નાખીએ કે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદ સ્પર્શ ક્ષમસ્વ મે, મને ક્ષમા કરજે, હું તારા ઉપર પગ મૂકું. ક્ષમાનો સૌથી ગુણ જો વધારે કોઈમાં હોય તો એ ધરતીમાં છે. ધરતી રોજ આપણે ક્ષમા કરે. કૃષ્ણે વિચાર્યું કે મારે પણ મોટા થઈને બધાને ક્ષમા આપવી છે, મારી અંદર ક્ષમાનો ગુણ મારે લઈ આવવો હોય તો એકવાર મારે મુખમાં માટી પધરાવવી પડશે. એટલે કે નહીં, મુખમાં માટી પધરાવી કે મારી અંદર ધરતી જેવો ગુણ આવી જાય, ક્ષમાનો ગુણ. અને એમ ક્ષમાનો ગુણ લઈને ભગવાને આ બધી માટી ખાય અને નંદ બાબા, યશોદા બધા આનંદ કરે ભગવાન લીલા જોઈને. પરીક્ષિત પૂછે
કે સુખદેવજી એવા ક્યાં પુણ્ય કર્યા નંદ બાબાએ અને આ યશોદાએ જે કૃષ્ણની બાલ લીલા જોવા મળી. ભગવાને આવી આવી લીલાઓ કરી છે. કહ્યું કે ભગવાન પાસે ત્રણ પ્રકારની માયા છે, સ્વજન મોહિની માયા, વિમુખ જન મોહિની માયા અને સ્વમોહિની માયા. દુશ્મનોને મોહિત કરવા વાળી માયા, પોતાના સ્વજનોને મોહિત કરવા વાળી માયા અને સ્વમોહિની માયા. પોતે મોહિત થાય તો જ લીલા કરી શકે. આવી બધી લીલાઓ કરવાની પ્રેક્ટિસ જેની પાસે છે એવા કૃષ્ણ અને પૂર્વજન્મમાં દ્રોણ નામના વસુ અને ધરા નામની એની પત્નીએ ખૂબ કર્મ કર્યા ને એવા કર્મ કર્યા, 12,000 વર્ષ સુધી તપ કર્યું. બ્રહ્માજી પ્રસન્ન થયા ને પૂછ્યું કે માગો શું જોઈએ? કે બસ માગવામાં એટલું જ જોઈએ કે અખિલ બ્રહ્માંડનો માલિક અમારે અહીંયા દીકરો થઈને આવે. કહ્યું કે અવતાર તો પાકો છે, દેવકી અને વસુદેવની અહીંયા દીકરો થઈને આવશે, પણ તમારું તપ એડે નહીં જાય. એને જે લીલા જોવા નથી મળીને એ લીલા બાળપણમાં તમને જોવા મળશે. એ દ્રોણ નામનો વસુ ને ધરા નામની એની પત્ની બીજા કોઈ નહીં, નંદ બાબા ને યશોદા બન્યા છે. અને નંદ બાબા ને યશોદા પોતાની લીલાઓ આ જોઈએ રાખે છે. ને એક દિવસ બધાની ફરિયાદ આવી, એટલી ગોપીઓ ખોટું બોલતી જ ન હોય, ત્યારે માએ વિચાર્યું કે કદાચ મારો કાનો ચોરી કરવા પણ જતો હોય. પણ ચોરી કરવા ક્યારે જાય કે મારા ઘરમાં એને કંઈ ન મળે ત્યારે. મારે તો મારા દીકરાઓ માટે આજે હું પોતે માખણ તૈયાર કરીશ. અને પોતે માખણ તૈયાર કરવા માટે એકદા ગૃહદાસીસુ યશોદાનંદ ગેહિની બધીને મુક્ત કરી નાખી. માલતી ગંદા, પદ્મ ગંદા, પુષ્પ ગંદા, મધુ ગંદા, દાસીઓને કીધું જાઓ મુક્ત, આજે આજે મારા કાના માટે માખણ હું વલોવીશ. ભગવાન કહેવા માગે કે તમે બીજા પાસે જ્યાં સુધી કામ કરાવશો ને ત્યાં સુધી હું કંઈ ગ્રહણ નહીં કરું. તમે એકાદશીનું વ્રત કરો ને તમારા માટે તુલસી તોડવા કોઈ જાય? તમે ભગવાનનો હાર બનાવો, તમારા માટે પુષ્પ તોડવા કોઈ જાય? હાર કોઈ બનાવે? તમે ઠાકોરજીને અર્પણ કરવા જાઓ. ઠાકોરજીને અર્પણ કરવું તો પોતાના સ્વકર્મ કરો, પોતે ઠાકોરજી પાસે જાઓ. પેટમાં દુખતું હોય તો દવા તમારે જ લેવી પડે, તમારા કાકા બાપાનો ભાઈ લેતો ન મટે. આ જેટલા પણ જપ કરવાના હોય કે જે પણ કંઈ કરવાનું હોય આપણે જ કરવાનું, આ મનની શાંતિ માટે છે. અને મનની શાંતિ માટે આજે માં પોતે તૈયાર કરવા માટે તૈયાર થઈ. અને તૈયાર થઈ અને જ્યારે માતાજી વલવતા હતા ને, એ દધી મંથન કરતા હતા, ત્યારે માતાજીનું સ્વરૂપ જોવા જેવું હતું. માતાજી કેવા લાગતા હતા એના માટે શબ્દ ચિત્ર રજૂ કર્યું છે કે માં યશોદા જ્યારે મંથન કરતા હતા ત્યારે માતાજી વસ્ત્ર પહેરેલા હતા, ઇક્ષોમમ વાસઃ, માતાજીએ રેશમના કપડાં પહેરેલા હતા. પૃથુ કટિત તટે બિભ્રતી સૂત્ર નદ્દમ, સોનાનો કંદોરો વીટો હતો શરીર ઉપર. પુત્ર સ્નેહ, પુત્ર ઉપર એટલો પ્રેમ જાતો હતો કે એમ નામ સ્તનમાંથી દૂધ નીકળી જતું હતું. અને દૂધમાંથી સ્તન નીકળી, સ્તનમાંથી દૂધ નીકળી જાય. આજે પણ ગાયો એવી છે કે ગાયો ખાલી આમ વાછડાને જોઈ કે ગાયોના આચરમાંથી દૂધ નીકળવા માંડે. અમારે વેરાવળમાં 4 વર્ષ પહેલા એક ગાય ગુજરી ગઈ. ગાયત્રી મંદિરમાં એ ગાય હતી, કામધેનુ નામ હતું એ ગાયનું. ગાયને આચરમાંથી સીધું જ ઘી આવતું, ડાયરેક્ટ ઘી. ગાયને દૂધ બુધ ને સીધું ઘી ઉત્પન્ન થાય, એનો મતલબ આજે પણ એક ગામમાં એક ગાય છે કે જેને તમે આમ જોવો ને ગાયને આચરમાંથી દૂધ નીકળવા જ માંડે. માનો સ્નેહ એવો હતો કે દૂધ નીકળવા માંડ્યું. માના હાથના કંકણો અવાજ કરતા હતા, માના કાનના કુંડલો અવાજ કરતા હતા, દધી મંથન થતું હતું. માએ માથા ઉપર વેણી બાંધેલી હતી, વેણીના પુષ્પો બધા ખરી ગયા. માતાજી દધી મંથનમાં વ્યસ્ત હતા કે આજ મારા દીકરા માટે હું દધી મંથન કરીશ. અને ભગવાન તાજું જ માખણ ખાતા હો. અમે જ્યારે પાઠશાળામાં ભણતા ત્યારે એક શ્લોક બોલે રાખતા વારંવાર, પણ એનો અર્થ અમને સમજણમાં ન આવતો. પણ જ્યારે અષ્ટાધ્યાયીનું અધ્યયન કર્યું ત્યારે ખબર પડી કે શું આનો અર્થ થાય. બાકી તો સવારમાં અમે ઉઠતા બેટ દ્વારિકામાં પાઠશાળામાં ભણતા ત્યારે સવારે ઉઠીને એક જ શ્લોક બોલવાનો હોય, જેવી જ આંખ ખુલે એ સીધું સ્તુતિમાં બેસી જવાનું અને ગોવર્ધનનાથજીને યાદ કરવાના. શ્રી ગોવર્ધનનાથ પાયયલમ હૈયં ગવિન પ્રિયમ નિત્યં શ્રી મધુરાદિતમ સુખકરમ શ્રી વિઠ્ઠલે સંમુદા શ્રીમાં દ્વારવતી શુભો કુલપતિ શ્રી ગોકુલે દોમ વિભો શ્રીમન મન મતમો
અહીંયા શ્રી ગોવર્ધન નાથ પાદ યુગલમ હૈયંગવી ન પ્રિયમ. આ ગોવર્ધન નાથજીના ચરણ યુગમને અમે વંદન કરીએ છીએ, અમે ભજીએ છીએ બાલકૃષ્ણમને. પણ કેવા હૈયંગવી ન પ્રિયમ, હૈયંગવી ન પ્રિયમ. હૈયંગવી ન એટલે હૈયંગવી એટલે બીજા દિવસનું, ન પ્રિયમ જેને બીજા દિવસનું માખણ પ્રિય નથી, જે રોજનું તાજું જ માખણ ખાય ને એને કૃષ્ણ કહેવાય. કૃષ્ણને રોજ તાજા વિચારો ગમતા, રોજ માટે એકના એક વાસી વિચારો ગમે જ નહીં કૃષ્ણને. એટલે મને પણ ન ગમે એકની એક કથા કરવી, મને પણ પોસાય નહીં એકની એક કથા કરવી. આજે આ કથા કરું એવી કથા બીજે મારે પાછી અલગ કરવી પડે. અને જ્યારથી આ બધી લાઈવ આવવા માંડી ત્યારથી તો અલગ કરવી જ પડે, બાકી લોકો તમારી એકની એક કથા સાંભળી લોકો કંટાળવા માંડે. કૃષ્ણને નવા વિચારો રોજ માટે પસંદ હતા, રોજ નવા વિચારો, દિને દિને નવમ નવમ, રોજ નવું 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 નવું. કૃષ્ણ કૃષ્ણ તાજું જ માખણ ખાતા નહીં, માને યાદ હતું એટલે મા દધી મંથન કરતા હતા. ક્ષૌમમ વાસહ, માતાજી એકદમ રેશમી કપડું પહેર્યું છે. અને આ રેશમી કપડું એવા માટે પહેર્યું છે કે રેશમી કપડામાં કોઈ પણ બેક્ટેરિયાઓ સ્પર્શ ન કરે. પવિત્રતા રાખવી હોય તો રેશમનું કપડું પહેરવું પડે. રેશમના કપડાના એ સમયે આજે પણ તમે રેશમની દોરી એવા માટે બાંધવામાં આવે, આ વાસ્તવિકમાં રાખડી આવી રેશમની દોરી જ બાંધવામાં આવે, કે રાખડીમાં બીજું કંઈ બંધાય નહીં. રેશમનો દોરો તમારા હાથમાં હોય એક પણ બેક્ટેરિયા તમારી નજીક ન આવે. અરે રેશમનું કપડું એટલું બધું લીસું હોય કે એક ધૂળનું રજકણ પણ તમને સ્પર્શે નહીં, અને એ સ્પર્શે નહીં. એટલે તો પાંચ વસ્તુ આપણી સંસ્કૃતિમાં ખૂબ જ અપવિત્ર હોવા છતાં પણ પવિત્ર છે, બાકી તો આમ તો ખૂબ અપવિત્ર છે. એમાં ઉચ્છિષ્ટમ શિવ નિર્માલ્યમ વમનમ શવકર્પટમ કાગવિષ્ટા સમુત્પન્ન પંચૈતેતિ પવિત્રતા. અહીંયા પાંચ વસ્તુ સૌથી અપવિત્ર હોવા છતાં પણ આપણે એને પવિત્ર માનીએ છીએ. એમાં સૌથી પહેલું જો અપવિત્ર હોય તો ઉચ્છિષ્ટમ, ગાયનું દૂધ. ગાયનું દૂધ ખરેખર જૂઠું કહેવાય. આ તો આપણે અહીં ગુજરાતમાં કંઈ વાંધો નથી, બાકી યુપીમાં તમે પાણીનો લોટો આમ અધરથી પીવું ને તમારો શ્વાસ અડી ગયો એટલે જૂઠો માને. પછી તમને એ અડધો લોટો કોઈને આપો તો પી નહીં. અરે યુપીમાં તો તમે ચાની પ્યાલી પીને જ્યાં મૂકો ને ત્યાં પણ એ પોતું માર લઈ, એટલી બધી પવિત્રતા રાખે છે લોકો. હું જેની પાસે દોરબલ પ્રભાકરજી પાસે ભણ્યો, આંધ્રપ્રદેશના વ્યક્તિ, અમે રોજ એને જમવાનું પીરસવા 2.5 મહિના હું એની પાસે ભણ્યો દિલ્હીમાં. અને જ્યારે મને પીરસવા જતા ત્યારે એક જ વાર ભોજન લેતા. એક વારમાં તમે જેટલું પીરસો એટલું, જેને જોતું જોતું હોય એટલું લઈ લે, પછી બીજી વખત પીરસવા નહીં જવાનું. અમે એક દિવસ એને પ્રશ્ન પૂછ્યો કે તમે આ બીજી વખત કેમ નથી લેતા, એને જવાબ આપ્યો આમ સ્પર્શી જાય એવો જવાબ હતો. અને એ સ્પર્શી જાય એવો જવાબ એવા માટે હતો કે એની અંદર હતું કે એને જવાબ આપ્યો કે કદાચ ઉપરથી છે ને તમે જમવાનું પીરસો, હું મારો હાથ દાડમાં અંદર બોળું, આ મારો હાથ અહીં સુધી પહોંચે. હા, જૂઠું મારું મૂકવું હોય એ મારો હાથ જૂઠો થયો, એ હાથ દાડમાં બોળું એટલે દાળ જૂઠી જાય. તમે પીરસવા માટે આવો ને એ દાળ આની અંદર પડે તો આ દાળ જૂઠી છે. જૂઠી દાળમાં ઓલી દાળનો સંપર્ક થાય ડોયાનો, એટલે ડોયામાં રહેલી દાળ જૂઠી થાય, ડોયો જૂઠો થાય. ડોયો જૂઠો થાય તમે ડોલમાં પધરાવો, આખી ડોલ જૂઠી થાય. હું જૂઠું જમું પણ નહીં ને કોઈને જમાડું પણ નહીં, આવી ભાવનાને, આ ભાવનાને કહેવામાં આવે શુદ્ધ ભાવના. ઉચ્છિષ્ટમ, ગાયનું દૂધ ઉચ્છિષ્ટમ છે. ગાયનું દૂધ તમે આમ દોવા જાઓ પેલા વાછડું ધાવી લે, અને એ વાછડું ધાવી લે પછી દીઓ, એ તો વાછડાનું જૂઠું કહેવાય. એટલે બેનો આજે પણ ભજનમાં ગાય છે. અમે તમારા દ્વારે આવ્યા ઠાકોરજી, અમે તમારા દ્વારે આવ્યા ઠાકોરજી, અમે તમારા દ્વારે આવ્યા ઠાકોરજી, અમે તમારા દ્વારે આવ્યા ઠાકોરજી. દૂધ લાવ્યા તમારા દ્વારે આવ્યા ઠાકોરજી, અમે તમારા દ્વારે આવ્યા ઠાકોરજી.
ઠાકોરજી દૂધ લાવ્યા, દૂધ ચોખા નથી, એરે દૂધ પેલા વાછરડે અબડાવ્યા, અરે અમે જલ લઈ આવ્યા, જલ પણ ચોખ્ખું નથી હે ઠાકોરજી, કારણ કે જલ પણ કોઈ અબડાવ્યું છે. જળ લાવ્યા જળ નથી ચોખા ઠાકોરજી, જળ લાવ્યા જળ નથી ચોખા ઠાકોરજી, રે જળ તેને માછલીએ અભડાવ્યા, રે જળ તેને માછલીએ અભડાવ્યા, અમે તમારા દ્વારે તમારા ભારે આવ્યા ઠાકોરજી. તાલી સાથે, this is clap therapy, તાલી ચિકિત્સા. આપણે પણ પ્રાર્થના કરવાની છે, અમે ગાગિયા પરિવાર આવ્યો, હે ઠાકોરજી, હે માગેલ, હે ખોડિયાર, અમે આવ્યા, અમે ચોખા નથી, ખાલી દૂધ લઈ આવ્યા એ ચોખા નહીં, જલ લઈ આવ્યા એ ચોખા નહીં, ચોખા લઈ આવ્યા એ ચોખા પણ ચોખા નથી. હો અમે આવ્યા અમે નથી ચોખા ઠાકોરજી, અમે આવ્યા અમે નથી ચોખા ઠાકોરજી, અમે આવ્યા અમે નથી ચોખા ઠાકોરજી, અમે આવ્યા અમે નથી ચોખા ઠાકોરજી. મારી તારી કરતા કરતા આવ્યા ઠાકોરજી, 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 અમે તમારા દ્વારે આવ્યા ઠાકોરજી, અમે તમારા દ્વારે આવ્યા ઠાકોરજી. એટલે અહીંયા જે પણ વસ્તુ લે ભાઈ કોઈ શુદ્ધ નથી. ગાયનું દૂધ છે એ વાછરડો પી લે પછી અમે દોઈએ છીએ, એટલે વાછરડાનું દૂધ એ ઉચ્છિષ્ટમ કહેવાય, ઉચ્છિષ્ટમ એટલે જૂઠું કહેવાય. સૌથી દૂધ જૂઠું છે તો એ ગાયના દૂધને આપણે પંચામૃતમાં વાપરીએ છીએ, જૂઠું હોવા છતાં પણ. શા માટે? તો એની પાછળનું કારણ છે કે એક વખત તમે ઠાકોરજીને સમર્પિત થઈ જાઓ. ગાયનું દૂધ જૂઠું હોવા છતાં પણ ભગવાનના ઉપયોગમાં આવે છે, અપવિત્ર હોતા હોવા છતાં પણ પવિત્ર માનીએ. શિવ નિર્માલ્યમ, ભગવાનના મસ્તક ઉપર ચડેલું, શિવ ઉપર ચડેલું આપણે નિર્માલ્ય માનીએ, કોઈ શિવ ઉપર ચડેલું લઈએ નહીં, પણ ગંગાજી શિવના મસ્તકમાંથી જ આવ્યા તો એ આપણે એને પવિત્ર માની ઘરમાં વર્ષો સુધી રાખીએ છીએ. શા માટે? કારણ કે એનો સંપર્ક પરમાત્મા સાથે થઈ ગયો છે. ફૂલ લાવ્યા ફૂલ નથી ચોખા ઠાકોરજી, 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 ફૂલ પેલા બમરડે અભડાવ્યા, રે ફૂલ પેલા બમરડે અભડાવ્યા, અમે તમારા દ્વારે આવ્યા ઠાકોરજી, અમે તમારા દ્વારે આવ્યા ઠાકોર. અમે ઘણી બધી પંક્તિઓ સંસ્કૃતમાં બનાવી છે, મુજે મેરી મસ્તી કહાં લેકે આઈ, સંસ્કૃતમાં પંક્તિઓ બનાવી છે. સંભો ચરણે પડી માગું ઘડી રે ઘડી, સંસ્કૃતમાં પંક્તિઓ બનાવી છે. જીવન અંજલિ થાજો મારું, જીવન અંજલિ થાજો સંસ્કૃતમાં બનાવી છે. અરે આરોગોને નંદલાલ લે મારા પ્રેમની થાળી, સંસ્કૃતમાં બનાવી છે. 250 ફિલ્મોના ગીતની ધ્રુવ પંક્તિઓ સંસ્કૃતમાં બનાવી છે, એમ આની પણ પંક્તિ બનાવી છે સંસ્કૃતમાં, કે ફૂલ લાવ્યા ફૂલ ચોખા નથી ઠાકોરજી, એરે ફૂલ પેલા ભમરડે અભડાવ્યા, એક પંક્તિ સંસ્કૃતમાં માં ગેલના સાનિધ્યમાં થઈ જાય. પુષ્પમ આનયામિ પુષ્પમ શુદ્ધમ અનાસ્તે, પુષ્પમ આનયામિ પુષ્પમ શુદ્ધમ અનાસ્તે, પુષ્પમ આનયામિ પુષ્પમ શુદ્ધમ અનાસ્તે,
पुष्पम शुद्धम अनास्ते पुष्पम आनयामि पुष्पम शुद्धम अनास्ते एतत् पुष्पम अमुना ब्रह्मरेण दृश्यते 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 यमेत वरद्वारे तुम्हारा द्वारे आव्या ठाकुर जी हमें तुम्हारा द्वारे आव्या ठाकुर जी हमें तुम्हारा द्वारे आव्या ठाकुर उच्छिष्टम शिव निर्माल्यम गायनु दूध झूठू छे वाछड़ा थी छता पण पूजा मायनो पहलो प्रयोग थाय पंचामृतमा शिव निर्माल्यम शिव जी ऊपर चढ़ेलू छे ने आपणे निर्माल्य कहीए आपणे शिव जी ऊपर चढ़ेली वस्तु कोई न राखे अति साधु सिवाय कोई न एनो उपयोग करे છતાં પણ આપણે ઘરે શિવજીના મસ્તક ઉપરથી ગંગાજી આવ્યા તોય આપણે ઘરે પવિત્ર માનીને એને રાખીએ છીએ. ઉચ્છિષ્ટમ શિવ નિર્માલ્યમ વમનમ ઉલટી કોઈ તમારી બાજુમાં ઉલટી કરે ને એના છાંટા ઉડે તમે પગ ધોઈ આવો પણ મધમાખી પુષ્પમાંથી પરાગ લઈ આવીને ઉલટી જ કરે છે. તમે જે મદ પંચામૃતમાં વાપરો છો એ પંચામૃતનું મધ કેવી રીતે બન્યું તો કે પુષ્પોમાંથી પરાગ લઈ આવી અને મધમાખીના પૂડામાં આવીને ઉલટી કરે છે. એ મધમાખીની ઉલટી જેને આપણે મદ કહીએ એ અપવિત્ર હોવા છતાં પણ આપણે પૂજામાં પવિત્ર માનીને લઈએ. શા માટે? શવકરપટમ રેશમનું કપડું, રેશમનું કપડું એક પણ બેક્ટેરિયા કે રજકણ પકડે નહીં. ઊન છે એ બેક્ટેરિયા કે રજકણ પકડે પણ ઊરણા વાતે અને શુદ્ધ્યતે. ઊન આમ ખખેડી નાખો એટલે બેક્ટેરિયાને રજકણ છોડી દે પણ તમે રેશમનું વસ્ત્ર તો એક પણ બેક્ટેરિયા કે એક પણ રજકણ પકડે નહીં. દક્ષિણ ભારતની મહિલાઓ પૂજા કરવા માટે બેસે તો ફરજિયાત રેશમની સાડી પહેરવી પડે, એને રેશમના કપડાં પહેરવા પડે. એ રેશમના કીડાને મારીને એમાંથી તાર ખેંચવામાં આવે એ રેશમના કીડાનું ખાપણ જ કહેવામાં આવે તો એ રેશમી વસ્ત્ર શા માટે પવિત્ર માનવામાં આવે. અને છેલ્લે કાગવિષ્ટા સમુત્પન્ન, કાગડાની ચરકમાંથી જ પીપળો થાય. આ પીપળાને શા માટે વિષ્ણુ તરીકે માનીએ, એની પૂજા શા માટે કરીએ? એ કાગડાની ચરકમાંથી થયો છે. કાગડો ન હોય તો કાગડાની ચરક ન હોય ને કાગડાની ચરક ન હોય તો પીપળો ન હોય. આ કાગડાને ચરકમાંથી જ પીપળો થાય છે. આપણે એને પવિત્ર માનીએ. પંચૈતેયથી પવિત્રતાનો મતલબ છે તમે ગમે એટલા અપવિત્ર હોય પણ ભગવાન સાથે જોડાઈ જાઓ ને તો તમે પવિત્ર થઈ જાઓ. આ ગાગ્યા પરિવાર 7 દિવસ પવિત્ર થવા માટે જોડાઈ ગયો. અમે ગમે એવા છે, અમે તમારે દ્વારે આવ્યા ગેલ માતા, મારી તારી કરતા કરતા આવ્યા માતાજી. અમે મારી તારી કરતા કરતા આવ્યા, કોઈની નિંદા કરતા આવ્યા, પણ જેમ તે દૂધને પવિત્ર કર્યું, તે ગંગાજીને પવિત્ર કરી, જે તેમ મધને પવિત્ર કર્યું, રેશમના વસ્ત્રને પવિત્ર કર્યું ને કાગડાની વિષ્ઠામાંથી ઉત્પન્ન થનારો એ પીપળો પવિત્ર બનતો હોય તો અમે તારા દીકરા છે ભગવતી, તું અમને પણ પવિત્ર બનાવજે. આ પાંચેય વસ્તુની જેમ એ ભાવના સાથે પંચામૃત અર્પણ કરીએ ત્યારે એવી ભાવના ઉત્પન્ન થવી જોઈએ. ને હાથમાં લ્યો એટલે ભાવના ઉત્પન્ન થાય. અહીં માએ હતા, આ માના જીવનમાં એ આજે દધી મંથન પોતે તૈયાર કરે છે. આજ મારા દીકરા માટે હું દધી મંથન કરું અને એ દધી મંથનમાં આ કંકણો અવાજ કરતા હતા કે આપણે કેટલા ભાગ્યશાળી યશોદાના હાથમાં છીએ. કાનના કુંડલ અવાજ કરતા હતા કે આપણે ભાગ્યશાળી છીએ, યશોદાના કાનમાં છીએ. કૃષ્ણની સેવા કરવાવાળાના કાનમાં કે હાથમાં રહેવું સૌભાગ્ય કહેવાય. અને માલતીના પુષ્પો હતા ને એ તો ખરી પડ્યા. કહ્યું કે જે કૃષ્ણની સેવા કરે એના મસ્તક ઉપર નહીં એના પગમાં રહેવાય. તમામ પુષ્પો ખરી પડ્યા છે. અને પછી તો કૃષ્ણ જાગી ગયા અને કૃષ્ણે આવીને કહ્યું માં, માં માએ કહ્યું કે તારા માટે દધી મંથન કરું છું, તારા માટે દહીં વલોવું છું ને હમણાં તને માખણ તૈયાર કરીને આપું, તાજું માખણ. કનૈયા તાજું માખણ ભાવે ને? ત્યારે માં કહ્યું કે મારે માખણ નહીં, મારે તારું દૂધ પીવું. અત્યારે ભગવાનની ઉંમર 3 વર્ષની છે. જોજો, મેં આજે સવારે જ ઉલ્લેખ કર્યો કે 3 વર્ષ સુધી ભગવાને એની માનું દૂધ પીધું. 10 લાખ બાળકો વિશ્વમાં માના દૂધ પીધા વિનાના મરી જાય. માના દૂધની શું તાકાત છે? 3 વર્ષની ઉંમરે કાનો પગ પકડીને ગઈ, માં મારે માખણ નહીં, મારે તારું દૂધ પીવું. માં એક તો માના સ્નેહથી, માના સ્તનમાંથી સ્નેહનું દૂધ એમનેમ ટપકતું જતું. માએ દધી મંથન છોડી નાખ્યું અને ત્યાં બેસીને માએ ખોડામાં સુવડાવીને કનૈયાને દૂધ પીવડાવ્યું. કાનો દૂધ પીતા પીતા માને વાતો કરે કે માં સાચું બોલ, તને દૂધ વાલું કે પૂત વાલો? માએ કહ્યું દીકરા આ દૂધ બધું તારા માટે જ છે, તું જ મારા માટે વાલો. માં એને વાર્તા સંભળાવતી, દૂધ પીવડાવતા પીવડાવતી. આજના છોકરાને જેમ નહોતા વાર્તા સંભળાવે એમ વાર્તા રે વાર્તા ભાભો ડોર ચારતા. એક છોકરો
રીસાણો કોઠી આડો ભીસાણો કોઠી પડી આડી અરર માડી એ છોકરા વાવા થાય અરર માડી શીખવાડા વાળા થાવ ને ત્યારે દીકરાને જે શીખવાડવાનું હોય ત્યારે શીખવાડાય એ બાયો આવ્યો એ ભૂતળો આવ્યો એ બાઘડો આવ્યો એ જીવનમાં કોઈ દિવસ આગળ જઈને એ શિવાજી મહારાજ ન પાકે નાનપણમાં તમે એને બીકના સંસ્કારો આપી દો નક્કી કરવાનું છે ભારતની સ્ત્રીઓએ કે અમારે અમારા દીકરાને કૃષ્ણ બનાવવો છે કે અમારા દીકરાને કંસ બનાવવો છે ભારતની નારીને ધારવાનું છે કે અમારા દીકરાને ધ્રુવ બનાવવો છે કે ધુંધુકારી બનાવવો છે અમારા દીકરાને રામ બનાવવો છે કે અમારા દીકરાને રાવણ બનાવવો છે ભારતની નારીઓના હાથમાં છે આ એટલે અહીંયા આ વાર્તા સંભળાવતા હતા ને વાર્તા સંભળાવતા સંભળાવતા માને પૂછ્યું કે માં હું વાલો છે તો કે હા તો માનું ધ્યાન પડી ગયું દૂધ ઉકળતું મૂકતા રાખી ને માં આવ્યા હતા અને જેવા માં એને છોડીને ચાલતા થયા ત્યારે કૃષ્ણને ગુસ્સો આવ્યો કે હમણાં કહેતા હતા કે ભાઈ મને પૂત વાલો મને પૂત વાલો ને આ દૂધ ઉતારવા માટે જતા રહી અને ભારતની સ્ત્રીઓ હોય ઉકળતું દૂધ ભારતની કોઈ નારી ન જોઈ શકે એ ઉકળતું દૂધ જોવા માટે માં અંદર ગયા સંજાત કોપઃ સ્ફુરિતારુણાધરમ સંદ્રશ્ય દધિ દધિમંથ ભાજનમ બારથી પથ્થર લઈને આવ્યા દધિમંથ ભાજનમ જોરદારનો પથ્થર માર્યો મટકીમાં આખી ગોરી તૂટી ગઈ ને ગોરીમાંથી છાસ બહાર નીકળી માખણવારી લપસી જાય એવું કચકાણ થઈ ગયું આખા ઘરમાં કાનાથી કાનાને એટલો સંતોષ નો જો ઘરની અંદર ગયો તમામ મટકીઓ તોડી નાખી મટકી તોડી નાખી એમ નહીં બારીઓ ખોલી નાખી વાંદરાને બોલાવ્યા વાંદરાઓને માખણ ખવડાય વાંદરાઓએ મળમૂત્રનો ત્યાગ કરીને આખું ઘર ભરી દીધું અને આખું ઘર ભરી દીધું એમ નહીં એક છેલ્લી મટકી હતી ને કાનો આમ હાથે પહોંચી શકે એમ તો હતો નહીં જ્યારે ભગવાન છીકલા સુધી પહોંચી ન શકતા ભગવાન બાજોટના પાટલાઓ રાખતા એમ ન પહોંચે તો છ લોકો એના ઉપર પાંચ એના ઉપર ચાર એના ઉપર ત્રણ એમ કનૈયો ઉપર ચડતો ગોવિંદા આલા રે એમ કનૈયો ચડતો અને એમ ચડીને ઉતારતો આજ કોઈ હતું નહીં એકલો જ હતો કાનો કાનો ખાંડણીઓ ઊંધો રાખીને એના ઉપર ચડ્યો અને કૃષ્ણ જ્યારે મટકી ઉતારવા માટે ગયા ત્યાં યશોદા આવી ગયા કે આજ તારી કાના ખબર કેટલા સમયથી બધા વાતો કરતા કે કાનો ચોરી કરે માખણ વાંદરાઓને ખવડાવે હું માનતી નહોતી પણ આજ માની ગયું કે તું જ હોઈશ અને ભગવાનની પાછળ લાકડી લઈને દોડ્યા કાનાએ ઠેકડો માર્યો ખાંડણિયાથી સીધો નીચે કાનો આગળ ને માં પાછળ કે આજ તને છોડીશ નહીં અને જેવા જ માં પાછળ મારવા માટે દોડ્યા છે અને ભગવાને દોડી અને દોડ મૂકતા મૂકતા ભગવાનની આંખમાં પાણી આવી ગયા છે કે આજ માં મને મારશે કૃતાગસમ ચ પ્રરુદંતી મક્ષિણીમ ભગવાનની આંખમાંથી આંસુ પડવા માંડ્યા ભગવાન પાંચ જગ્યાએ રોયા છે બધા કે કૃષ્ણને તમે રોતા કોઈ દિવસ જોયા જ નથી કૃષ્ણના મુખ ઉપર હાસ્ય જોયું છે પણ પાંચ જગ્યાએ કૃષ્ણ રોયા છે અને કસંત મંજ મનસિણી સ્વપાણીના ભગવાને આમ રડતી આંખના આંસુ આમ હાથથી લૂછ્યા ને એટલે આંખમાંથી પડ્યા આંસુ આંજણ સાથે આવ્યા ને આંજણવાળું પાણી કાળું થઈ ગયું અને આમ લૂછ્યું ગયા તો આખો ચહેરો કાળો થઈ ગયો એક તો પોતે કાળા એમાં એનો ચહેરો કાળો એની પાછળ દોડ્યા અને જેવા પાછળ દોડ્યા યશોદા લાકડી લઈને દોડ્યા કૃષ્ણ પકડાણા નહીં છેલ્લે યશોદાએ લાકડીને કીધું કે મારો કાનો રોય છે ને ક્યાંક ભાગી ન જાય લાકડી નીચે મૂકી કૃષ્ણ રોકાઈ ગયા પકડાઈ ગયા કૃષ્ણ આ લાકડી એટલે અહંકાર જ્યાં સુધી અહંકાર હોય ત્યાં સુધી ભગવાન નહીં મળે જેસલને ભગવાન મળી શકે પાપીને ભગવાન મળી શકે પણ અભિમાનીને ભગવાન ન મળે અને અભિમાન રૂપી લાકડી દૂર થઈ એટલે ભગવાન પકડાઈ ગયા અને ભગવાનને કહ્યું કે આજ તારી ખબર સંસ્કૃતમાં ખાંડણિયાને ઉલુખલ કહેવાય તું ખલ ને આ ઉલુખલ મારે તને આની સાથે બાંધી દેવો છે ભગવાનને બાંધી દોરી બાંધી તો બે આંગણ ઓછી ઓછી થઈ બીજી દોરી લેવા ગયા તો ભગવાન આ ખૂણે વહી ગયા એવડી દોરી લેવે તો ભગવાન આ ખૂણે જતા રહ્યા એવડી દોરી લેવે તો ભગવાન આ ખૂણે જતા રહ્યા આ ખૂણે જતા રહ્યા ભગવાનને બાંધવાતા પણ એમ એકદમ નહીં થોડાક ઢીલા રાખીને બાંધવાતા એટલે યશોદાએ એટલી મોટી દોરી બાંધી અને છેલ્લે દોરીથી બંધાઈ ગયા દામ કહેતા દોરી ને ઉદર કહેતા પેટ દામોદર ભગવાનનું નામ દામોદર પડી ગયું અને જેવા ભગવાનને બાંધી દીધા ભગવાનને દરવાજા બંધ કરીને ઘરની અંદર પૂરી દીધા પાછળની બારીથી ભગવાનની ખાંડણિયા સાથે બહાર નીકળ્યા અને ખાંડણીઓ સેજ દોરી ઢીલી તો હતી ભગવાને પેટ ઢીલું કર્યું આખો ખાંડણીઓ આમ ત્રાસો થઈ ગયો અને ભગવાનની 3 વર્ષની ઉંમરે જ્યારે નીકળવા માટે ગયા બે યમલાર જૂનના વૃક્ષો હતા એની વચ્ચેથી નીકળવાને ખાંડણીઓ આખો ત્રાસો થઈ ગયો જોરદારનું ભગવાને બળ કર્યું બે વૃક્ષો હતા એ બે વૃક્ષો પડી ગયા જેવા પડ્યા એમાંથી બે વૃક્ષોમાંથી બે દિવ્ય પુરુષો ઉત્પન્ન થયા અને આ બે દિવ્ય પુરુષે ભગવાનની સ્તુતિ કરી છે.